ધારો ને તો બધું કામ થાય, તેની પાછળ મહેનત કરવી પડે. લોકો આમાં બોલે ને આમાં બોલે, બોલવાવાળા બધું બોલવાના, પણ એકવાર કરી તો જુઓ. આપણી પાસે પ્રૂફ છે ને, આપણે સાચા છીએ 100%. હું ખોટો હોઈશ બરાબર, મારો રામ તો જોવે છે ને. માથામાં દુખ્યું, ડૉક્ટરને બતાવ્યું, પછી સર્જન પાસે ગયા, રિપોર્ટ કર્યા, અને પછી ખબર પડી કે મારું ઘરમાં કેન્સર આવી ગયું. અચ્છા. અને પહેલી લહેર પૂરી થઈને પછી બધા ઘર ભેગા તો થઈ જ ગયા હતા. હા. ત્યારે હું સ્વિગીમાં નોકરી કરતો. બરાબર. હવે સ્વિગીમાં થયું કે હોટલો બધી બંધ થઈ ગઈ. હા હા. તો હોટલો બંધ થઈ ગઈ, ડિલિવરી શું કરવું અમારે? પૈસા મળતા નહોતા, તો પછી અહીંયા રહીને કરવું હોય હું તો પછી મમ્મી પપ્પા પાસે વયા ગયા. પણ સપોર્ટ કરવાવાળો માણસ એવું છે ને પાછળ, કે એને હાથ કહેવાય ને કે અગ્નિની સાક્ષી હજી ફેરા ફરીને ત્યારે વચન બંધાણ હતા, એ વચન નિભાવે છે અત્યારે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું એક ઘરમાં અને એક એવી જગ્યાએ આવ્યો છું જે ઘરે ઘરે ટિફિન પહોંચાડવાનું કાર્ય કરે છે, અને એક સેવાનું કાર્ય છે, અને એક એકબીજાને હેલ્પફુલ થાય એ પણ એવું કાર્ય છે કે ઘર બેઠા બંને હસબન્ડ અને વાઈફ બંને સાથે મળીને ઘરેથી રસોઈ બનાવીને બધા લોકોને પહોંચાડે છે, જે જરૂરિયાતમંદો હોય છે એને. તો હવે આપણે મિલનભાઈ છે એમના ઘરે અત્યારે હું છું, અને એમના વાઈફ સરસ મજાની જે રસોઈ બનાવે છે, અને ઘર બેઠા બધાને જે ઓફિસ વર્ક માટે જતા હોય, કોઈ નિરાધાર હોય, કદાચ કોઈને ટિફિનની જરૂરિયાત હોય, એના માટે ઘરે ટિફિન પહોંચાડે છે પોતે જાતે. તો આજે આપણે એમની સાથે વાત કરશું અને કઈ રીતના એમને આટલું પોસાય છે તો આપણે વિગતવાર જાણીએ. તો પહેલાં શરૂ કરતાં પહેલાં તો આપણે પહેલાં બેન પાસે જઈએ, કારણ કે ઘરની રસોઈ બનાવે છે બેન, અને પહેલાં કિચનમાં જઈએ. આજે કયું શાક છે, શું છે, અને કેટલા ટિફિનની પ્રાઇસ છે આપણે જોઈએ. આજે મારી સાથે બેન છે જે છેલ્લા 4 વર્ષથી ટિફિન સર્વિસનું ઘર બેઠા આયોજન કરે છે. તો બેન, તમને આવો આઈડિયા કઈ રીતના આવ્યો કે ટિફિન સર્વિસ ઘરે બેઠા તમે પહોંચાડો છો? આઈડિયા એવી રીતના આવ્યો કે જ્યારે કોરોના આવ્યો ને ત્યારે અમારે ત્યારે સ્વિગીમાં જોબ કરતા હતા. અચ્છા. એટલે પછી ત્યારે કોરોના આવ્યો એટલે બધાને કાઢી મૂક્યા એમ. એટલે પછી અમે ઘરે બેઠા હતા ને પછી કોરોના પત્યો ને પછી બહુ માથામાં દુખાવો ઉપડી ગયો એટલે દવાખાને લઈ ગયા. તો કે આવી રીતે કીધું કે કેન્સર છે કે એમ. પછી એક થોડાક ટાઈમ તો પણ 2 મહિના જેવું કર્યું નોકરી એમ. પછી બહુ એમને થોડા ચક્કર ને એવું બધું આવવા માંડ્યું એમ. પછી મેં કીધું હવે મૂકી દો, રિપોર્ટમાં ખબર પડી ને પછી ડોક્ટરે કીધું કે બહુ તડકામાં ને એમાં નહીં. તો સ્વિગીમાં જોબ કરતા હતા ફૂડમાં એટલે પછી એમાં તો તડકો લાગવાનો જ છે. પછી મેં કીધું કાંઈ તો એ કે હવે શું કરશું. મેં કીધું કઈ વાંધો નહીં, કામ કરીએ આપણે, ટિફિન સર્વિસ કરીએ તો ઘરેથી. મેં કીધું તો બેયને ચાલે ને, મારે પણ બહાર કામે ના જવું અને એને પણ બહાર ના જવું પડે. એટલે ઓલા 2 માણસ સાથે ટિફિન સર્વિસ કરીએ અત્યારે. અને ટિફિન કરી એને પણ 4 વર્ષ થઈ ગયા. અત્યારે શું ટિફિન નો પ્રાઇસ શું હાલે છે? અત્યારે 90 રૂપિયા છે. 90 રૂપિયા માં શું શું આપો છો? 2 શાક, 1 કઠોળ આવે, 1 વેજ આવે, દાળ ભાત ઘરની જ રસોઈ, હા, અને સલાડ ને 5 રોટલી. બરાબર. તો આજે અત્યારે શું બનાવો છો લાઈવ? અત્યારે ઢોકળીનું શાક છે, કાઠિયાવાડી ઢોકળીનું. કાઠિયાવાડી એ હોય કે નહીં? ના, સાંજે હમણાં નથી કરતા, એક જ ટાઈમ કરીએ છીએ. બરાબર. કેટલા ટિફિન અત્યારે જાય છે? અત્યારે 30 જેવા છે. 30 જેવા. ઓકે. ભાઈ ઘરની રસોઈ તો કોને વાલી ના હોય. અત્યારે મસ્ત મજાનું જે ઢોકળીનું શાક કાઠિયાવાડી ટેસ્ટની અંદર બનવા જઈ રહ્યું છે, અને બેન બહુ મસ્ત બનાવે છે રસોઈ. જે ઢોકળીનું શાક તો તમારું અતિ પ્રિય છે ને, એ લોકો બધા ઘણું બહુ પસંદ કરે છે. ઢોકળીનું શાક, ઢોકળીનું શાક હોય છે, બટેટાનું શાક હોય છે, રોજ અલગ અલગ હોય છે. હા, બરાબર. ડેલી અલગ અલગ. હા, પેલા તો રાઈ, જીરું અને હિંગ, સૂકા મરચા, તમાલપત્ર, મરચાનું કટિંગ અને ટમેટા. આ છે લસણ ની ચટણી. આ બધું એકી સાથે જ બનાવી નાખો ને, ટિફિન નું જે બપોર નું જે હોય અમારું આયોજન. હા હા, બધું જ અમે આજ જમીએ. બરાબર. આ ઘરનું જ ભોજન જમવાનું, જમીએ જે ટિફિન માં જે એ જ જમવાનું. એ જમે જમીએ.
રોજે રોજ અલગ અલગ શાક હોય છે, એક શાક આવતું હોય છે અને એક કઠોળ આવે ટિફિન ની અંદર, ગરમ મસાલો, ધાણા જીરું, હળદર, મોરું મરચું, કાશ્મીરી મોરું મરચું, અચ્છા તીખું મરચું, થોડીક અંદર ખાંડ, ખાંડ નાખવાની સ્વાદ અનુસાર મીઠું, હવે આની ઉપર દહીં, દહીં પાણી ઉકળે ને એમાં મરચું હળદર તેલ બધું મસાલા નાખી અને પાણી ઉકળવા દેવું પડે, પછી આ નાખીને પછી ઓલું ખીચું બનાવવાની રીતે બનાવવાની અને પછી ઠારીને થાળીમાં ઠારી દેવાની, બરાબર, એટલે અડધો કલાક કલાક ઠારવી પડે પછી થાય. આમાં કેટલી વાર છે? બસ આમાં હવે 10-15 મિનિટ, 10-15 મિનિટ સુધી ઉકળવા દેવાની. આપણું આ શાક થઈ ગયું છે તૈયાર, મસ્ત મજાનું ખાટું મીઠું અને તીખું શાક બની ગયું છે ઢોકળીનું, જે કાઠિયાવાડી ટેસ્ટ છે. અને હવે ટિફિન બધા ભરવાના છે. મિત્રો અત્યારે આપણે કિચનમાંથી તો આવી ગયા છે, બેને બહુ મસ્ત આજે ઢોકળીનું શાક બનાવ્યું છે અને અત્યારે હવે પેકિંગ કઈ રીતના કરતા હોય છે હસબન્ડ અને વાઈફ બંને એ આપણે જોઈએ. અને અત્યારે આપણી સાથે છે મિલનભાઈ. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. રાજભાઈ તમે એક તો એક કહેવાય ને એક સેવાનું કાર્ય પણ કરો છો અને કે ઘરે બેઠા બધાને હોમ ડિલિવરી પણ આપો છો, તો આવો આઈડિયા બેન તો મને કીધો, તમને આવો આઈડિયા કઈ રીતના આવ્યો? એમાં એવું થયું ને કે કેન્સર થયું મને, એટલે કોરોના પછી તરત ખબર પડી, કોરોના આવતો હતો એક બાજુ અને પહેલી લહેર પૂરી થઈને પછી બધા ઘર ભેગા તો થઈ જ ગયા હતા. ત્યારે હું સ્વિગીમાં નોકરી કરતો, બરાબર. હવે સ્વિગીમાં થયું કે હોટલો બધી બંધ થઈ ગઈ, હવે હોટલો બંધ થઈ ગઈ, ડિલિવરી શું કરવું? અમારે પૈસા મળતા નહોતા, તો પછી અહીંયા રહીને કરવું હોય હું, તો પછી મમ્મી પપ્પા વયા ગયા કે ભાઈ ભેગા થઈને થોડાક દી રહીએ, ત્યાં ગયા પછી પાછા આવ્યા, માથામાં દુખ્યું, ડૉક્ટરને બતાવ્યું, પછી સર્જન પાસે ગયા, રિપોર્ટ કર્યા અને પછી ખબર પડી કે મારું ઘરમાં કેન્સર આવી ગયું. અચ્છા, તો હા થોડોક ટાઈમ તૂટ્યો હતો એ, પણ સપોર્ટ કરવાવાળો માણસ એવું છે ને પાછળ કે એણે હાથ કહેવાય ને કે અગ્નિની સાક્ષી હજી ફેરા ફરીને ત્યારે વચન બંધાણા હતા એ વચન નિભાવે જ અત્યારે, કે એ મારો ટેકો છે, હું એનો ટેકો નથી, કે જો એને ટેકો ન કર્યો તો કંઈક નવા જૂની હોત, પણ એણે જે ટેકો કર્યો ને એને હિસાબે અત્યારે હું હાલું છું આ જગ્યાએ. અને સાથે સાથે તમે પછી અત્યારે તો કિચન સર્વિસ કરો જ છો, અને અત્યારે તો હમણાં ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફૂડ એક્સપ્લોર કરો, ઇન્સ્ટાગ્રામમાં એમાં એવું છે ને કે હા એ પાર્ટ ટાઈમ કરું છું, એ મારો શોખ હતો ત્યારે, તમને બધા ડ્રીમ હતું, તમને બધાને જોતો ને વિચારતો ક્યારેક હું આવું ચાલુ કરીશ, પછી છોડી દીધું હતું કારણ કે હવે આપણને કાંઈ આવડતું તો હતું નહીં. તેમાં આપણા બે ચાર મિત્ર એવા છે ને, એક અમદાવાદી મેહુલ, પછી તપનભાઈ, બુખર, નીલ, આ બધાએ કીધું કે તમને ખાવાનું બનાવતા આવડે છે, ખાવાની ખબર પડે છે, કે તમે ચાલુ કરો, બરાબર, તો એ લોકો પાસેથી શીખો, એ લોકોએ મને સપોર્ટ કર્યો અને પછી એ રીતે હું આ લાઈનમાં થોડોક અંદર ઘૂસી ગયો. વાહ. અને એ મેં ચાલુ કર્યું લગભગ 9-10 મહિના થયા, અત્યારે મારું ઇન્સ્ટાગ્રામ પોતાનું પેજ છે અને એમાં 21,000 જેવા ફોલોવર્સ છે. સફળતા તો અઘરી છે પણ કરવી મુશ્કેલ નથી, જો ધારો ને તો બધું કામ થાય, થાય તેની પાછળ મહેનત કરવી પડે. લોકો આમાંય બોલે ને આમાંય બોલે, બોલાવારે બધું બોલવાના, પણ એકવાર કરી તો જુઓ. આપણી પાસે પ્રૂફ છે ને, આપણે સાચા છીએ 100%. હું ખોટો હોઈશ, બરાબર, મારો રામ તો જોવે છે, જોવે, બસ એનાથી વધારે મારે કંઈ કહેવું નથી. તો અત્યારે આપણી આ ટિફિન સર્વિસ છે, કે એરિયાની અંદર આપણે પહોંચાડો છો? અત્યારે ઘાટલોડિયાથી લઈને ઇસ્કોન સુધી જાય છે, બરાબર. એમાં ઘાટલોડિયા, સાયન્સ સિટી, પછી ચાણક્યપુરી, પછી આપણે વસ્ત્રાપુર અને ઇસ્કોન અને બોડકદેવની આજુબાજુનો એરિયાને આપણે કવર કરીએ છીએ, બરાબર. હા, અને ટાઈમિંગની વાત કરી તો સવારે એક જ ટાઈમ છે? હા, બપોરનો એક જ ટાઈમનું ટિફિન બને છે સવારે, બરાબર. અને એ તમારે ટિફિન જોતું હોય
તો આગળના દિવસે રાતે બુક કરી લેવાનું. અને બીજી એક વસ્તુ કે હું સોમવારથી શુક્રવારે ટિફિન કરું છું, શનિ રવિ નથી કરતો. શનિ રવિ ક્લોઝ, શનિ રવિ ટોટલી રજા. એનું કારણ છે બધી ઓફિસો બંધ હોય છે અને મારા ટિફિન મોટાભાગના ઓફિસમાં જાય છે, ઓફિસ વર્કમાં. હા, અને હું લિમિટેડ ક્વોન્ટિટીમાં જ બનાવું છું. બરાબર, કે 35-40 ટિફિનનું જે બનતું હોય એ જ ખાવાનું. બરાબર, બાકી હું વધારે રાખતો નથી. અને જો વધે તો પેક કરીને ગરીબ માણસને ખવડાવી દેવાનું, ફેંકવાનું નહીં. તો આજે શું શું બનાવ્યું છે એ જણાવજો જરાક મને. જો આજે સૂકી તુવેરનું શાક, સૂકી તુવેર કઠણ, અહીંયા ઠોઠા કહીએ છીએ. ઠોઠા, હા, પણ આપણે ગ્રેવીવાળા નથી કરતા, આપણે સાદા. બરાબર, બરાબર. પછી ભાત, હા હા, આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ, ગુજરાતી ખાટી મીઠી દાળ. બરાબર, સલાડ છે, સલાડ છે, એમાં કોબી, કાકડી, કેરી, ટમેટા બધું છે. અને આ છે આપણું કાઠિયાવાડું, કાઠિયાવાડી પનીર, કાઠિયાવાડી પનીર, એટલે આપણી ઢોકરી, રજવાડી. હા, અને રોટલી, અને ગરમા ગરમ રોટી. હા, અને ટિફિનમાં આવી રીતના જતું હોય છે. હા, આ એક શાક વાળું છે, એક શાક, દાળ ભાત અને ચાર રોટલી આવે. હા, એ પડે તમારે 70 રૂપિયામાં. 70માં? હા, તમારી ઓફિસે ડિલિવરી થઈ જાય 70 રૂપિયામાં. અચ્છા, હા. અને જો તમારે ખાલી શાક રોટલી જોતા હોય તો 5 રોટલી, 1 શાક અને સલાડ આવે, એ પડે તમને 50 રૂપિયામાં. એના પેકિંગ પણ અલગ હશે ને? હા, આ જે 70 વાળું છે, આ 70 વાળું છે. આમાં જ થશે, અહીંયા રોટલી આવી જશે, અહીંયા શાક આવી જશે. બરાબર, એક ભરો તો એટલે ખબર પડે લોકોને. એકમાં કઠોળ આવી ગયું છે. હા, આ શાક આવી ગયું. હા, બરાબર. પછી આમાં સલાડ જાય, એકમાં સલાડ, રોટલી, એકમાં કઠોળ, એકમાં સલાડ, અને આ છે રોટી. કેટલી આવે? 5 રોટી. આ 50 રૂપિયાનું. આ 50 રૂપિયા પ્રાઇસ. હા, અને એમની ઓફિસ સુધી ડિલિવરી થઈને 50 રૂપિયા. ડિલિવરીનો એમાં કોઈ ડિલિવરી ચાર્જ નથી? નહીં, એમાં આવી ગયું 50. આની પ્રાઇસ છે 50 રૂપિયા. અને આ જે કર્યું છે એ 70 રૂપિયા. અચ્છા, તો આની રોટલીમાં નહીં, એમાં રોટલી અલગથી આવશે? અલગથી આવશે. 5 રોટલી એમાં, આના 70 રૂપિયા. હા, ઓકે. આમાં 4 રોટલી આવશે, આમાં 5 આવશે, કારણ કે દાળ ભાત આવી ગયા. એટલે અને આ 70 રૂપિયામાં. આનું પેકિંગ પછી દાળને રોટલી અલગથી થાય, અલગથી. અને આ તમે જે આવી રીતના રાખ્યા છે બધા ઓર્ડરવાળા? હા, આ મારા રેગ્યુલર કસ્ટમર્સ. રેગ્યુલર? હા, કે એનું ફિક્સ બાંધેલું જ છે કે અમારા ટિફિન આવવાનું. તો આપણા નંબર શું છે, કદાચ કોઈને મંગાવવું હોય કે કોઈને જરૂરિયાત? જો કોઈને જોતું હોય તો મારો મોબાઈલ નંબર છે 9327263349. ઓકે, અને સવારનો એક જ ટાઈમ છે? સવારે એક જ ટાઈમ, અને એ આગળના દિવસે રાતે 10 વાગ્યા પહેલાં બુક કરી દેવા. વોટ્સઅપમાં મેસેજ કરો? વોટ્સએપમાં મેસેજ કરશે તો એ ચાલશે, અને ઓનલાઈન ફોન કરીને બી કરી શકશે. ઓકે. અને ભાઈ અત્યારે તો મસ્ત મજાનું જે કઠોળનું શાક છે, ભાત છે, સંભારો છે, દાળ છે ખાટી મીઠી, અને રજવાડી ઢોકળીનું શાક છે. તો ભાઈ આ જગ્યાએ ચોક્કસથી એકવાર તો તમારે કોઈને જરૂરિયાતમંદ હોય અથવા કામ વર્ક કરતા હોય, ઓફિસ વર્ક કરતા હોય, જેમ કે ભાઈ આગળ જણાવ્યું કે એટલા વિસ્તારની અંદર તમને મળી જશે, તો ચોક્કસથી મિલનભાઈને અને એમના વાઇફને બંનેને સપોર્ટ કરો. અને બંને એટલું ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એકવાર ટિફિન તમે એકવાર ચાખી જાઓ કે કાઠિયાવાડી ટેસ્ટ શું છે એ તમને ખ્યાલ આવશે. કારણ કે આમનું ઢોકળીનું શાક તો ભાઈ બહુ લાજવાબ બનતું હોય છે. સાચી વાત ને? અત્યારે જો પેકિંગ થઈ રહ્યા છે, હજી એમાં સલાડ ને બધા, સલાડ ને બધું અલગથી બનશે. તો આવી રીતના પેકિંગ થતું હોય છે, બધા પેકિંગ થશે તે પછી જશે આ ડિલિવરીમાં. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.